છું મનીષા અને આપ સૌનું સ્વાગત છે મારી કુકિંગ ચેનલ સ્ટાર કિચનમાં। આજે આપણે મૂળામાંથી એક નવી જ વાનગી બનાવીશું। મૂળા આમ તો કોઈને નથી ભાવતા, પરંતુ મૂળા ખાવાના અનેક ફાયદા છે। મૂળામાં પ્રોટીન, કેલ્શિયમ, આયોડીન, આયર્ન, વિટામિન એ અને વિટામિન સી ભરપૂર હોય છે। તો આવા અનેક ગુણોથી ભરપૂર એવા મૂળામાંથી આજે આપણે એક નવી જ વાનગી બનાવીશું। આ વાનગીને આપણે એવી રીતે બનાવશું કે ઘરમાં તે બધાને એકદમ પ્રિય થઈ જાય અને કોઈ જ નહીં કહે કે મારે મૂળા નથી ખાવા। તો ફ્રેન્ડ્સ, મૂળાની આ નવી વાનગી માટે એક લાઈક જરૂરથી આપજો। રેસિપી નવી છે તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, બાજુમાં રહેલ બેલ બટનને જરૂરથી પ્રેસ કરજો, સાથે જ ઓલ બેલને ટચ કરજો જેથી મારા આવનાર બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો શરૂ કરીએ મૂળાની નવી રેસીપી। તો સૌપ્રથમ આપણે અહીં બે મૂળાને તેના પાન સહિત લીધા છે। મૂળાને ધોઈ અને સાફ કરી લીધા છે। હવે તેને પાનથી અલગ કરીશું। હવે આ મૂળાને ખમણી લેશું અને તેના પાનને પણ આપણે અલગથી કટ કરી લેશું, એકદમ ઝીણા કટ કરવાના છે। તો પ્રથમ મૂળાને આ રીતે બંને સાઈડથી કટ કરી અને તેની છાલ ઉતારી લેશું। બંને મૂળાની છાલ ઉતારી લીધી છે તો હવે તેને ખમણી લેશું। તો આ રીતે થોડી જાડી ખમણી લઈ અને તેમાં બંને મૂળાને ખમણી લેશું। બંને મૂળા ખમણી લીધા છે તો હવે તેના પાનને કટ કરીશું। તો આ રીતે તેમાંથી સારા સારા પાન હોય તેને આપણે એકદમ ઝીણા કટ કરવાના છે। પાનની જે ઉપરની જાડી ડાંડલી છે તેને આપણે કાઢી નાખશું અને ખરાબ કાણાવાળા પાન હોય તેને પણ આપણે છોડી દેશું। આ રીતના પીળા પાનને પણ નહીં લઈએ। હવે આ પાનને એકદમ ઝીણા કટ કરવાના છે। તો આ રીતે પાનને એકદમ ઝીણા કટ કરી લીધા છે અને મૂળાને પણ આ રીતે એકદમ છીણી લીધા છે। તેનો વઘાર કરીશું તો સૌપ્રથમ ગેસ ઓન કરી ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને એક કડાઈમાં 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે તેમાં 1/2 ટીસ્પૂન જેટલી રાઈ નાખીશું। રાઈ એકદમ ફૂટી અને ઉપર આવે એટલે તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું। હવે તેમાં આ ખમણેલા મૂળા નાખી દેશું। તેને થોડા મિક્સ કરી લેશું। મૂળા થોડી વાર સંતળાય એટલે તેમાં મૂળાના ઝીણા કટ કરેલ પાન પણ નાખી દેશું। હવે તેને 2 મિનિટ સુધી આમ જ સાંતળીશું। ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની છે। અહીં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો, તો આપણે તેને હલાવતા રહેશું। 2 મિનિટ સાંતળી લીધા બાદ હવે તેમાં હળદર નાખીશું। તો અહીં મેં 1/2 ટીસ્પૂન જેટલી હળદર નાખી છે। સ્વાદ મુજબ મીઠું નાખીશું, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખીશું, 1/2 ટીસ્પૂન જેટલી ખાંડ નાખીશું અને બધાને સારી રીતે મિક્સ કરી લેશું। મિક્સ કરી લીધા બાદ ગેસની લો ફ્લેમ પર તેને 2 મિનિટ સુધી ઢાંકીને રહેવા દેશું। 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે મૂળા અને તેના પાન સરસ સોફ્ટ થઈ ગયા છે। આપણે તેને એકવાર હલાવી લઈએ। હવે આ મૂળામાં આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું। અહીં મેં 1 ટેબલ સ્પૂન જેટલી પેસ્ટ લીધી છે। હવે તેમાં 1/2 લીંબુનો રસ નાખીશું,
તેને સારી રીતે મિક્સ કરી લેશું। હવે આ મૂળા અને તેના પાન સરસ સોફ્ટ થઈ ગયા છે, તો હવે તેના સારા બાઇન્ડિંગ માટે આપણે તેમાં ચણાનો લોટ ઉમેરીશું। તો હું અહીં પ્રથમ એક ચમચા જેટલો ચણાનો લોટ ઉમેરું છું, જરૂર લાગશે તો આપણે પછીથી પણ તેમાં લોટ ઉમેરીશું। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમને લો કરી દઈએ। આપણે તેને લો ફ્લેમ પર જ થોડી વાર પકાવીશું। અહીં આપણે આ પૂરણને થોડું કઠણ કરવાનું છે, તો અહીં આ પૂરણ હજી થોડું ઢીલું લાગે છે, તો હજુ આપણે તેમાં અડધા ચમચા જેટલો ચણાનો લોટ ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। તો હવે આ પૂરણ પરફેક્ટ છે, આપણે તેને આમ જ લો ફ્લેમ પર થોડી વાર પકાવીશું, જેથી ચણાનો લોટ છે તે સરસ બફાઈ જાય અને પૂરણમાં પણ સરસ બાઇન્ડિંગ આવી જાય। તો હવે આ મૂળાનું પૂરણ બિલકુલ તૈયાર છે। આપણે તેમાં ઝીણી કાપેલ કોથમીર નાખીશું, ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને આ પૂરણને એક બાઉલમાં લઈ લેશું જેથી તે ઝડપથી ઠંડુ થઈ જાય। અને આ પૂરણ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે પરોઠાનો લોટ બાંધીશું। તેના માટે એક વાસણમાં મેં ઘઉંનો લોટ લઈ લીધો છે, તેમાં એક ટીસ્પૂન જેટલું મોણ નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું। અહીં આપણે આ લોટને આપણે જે નોર્મલ રોટલીનો લોટ બાંધતા હોઈએ એવો જ બાંધવાનો છે। તો હવે આ મોણને મિક્સ કરી લઈએ અને તેમાં થોડું થોડું પાણી નાખી અને રોટલી જેવો લોટ બાંધી લઈએ। અહીં આ લોટને વધારે કઠણ કે ઢીલો પણ નથી બાંધવાનો, કેમકે જો લોટ વધારે ઢીલો હશે તો પરોઠા વણવા ટાઈમે પૂરણ છે તે બહાર નીકળી જશે। હવે અહીં આપણે આ લોટને રોટલીના લોટ જેવો બાંધી લીધો છે, તો તેમાં હાફ ટીસ્પૂન જેટલું તેલ નાખી અને તેને થોડીવાર ઉણવીશું। હવે આ લોટ બંધાઈ ગયો છે, તો તેને થોડીવાર રેસ્ટ આપીશું। આશરે 10-15 મિનિટ બાદ હવે આ લોટ સરસ સેટ થઈ ગયો છે, તો હાથને તેલવાળો કરી અને લોટને થોડીવાર ઉણવીશું। હવે આ લોટમાંથી થોડો લોટ લઈ અને તેનું એક લૂ બનાવશું અને તેમાંથી રોટલી વણીશું। તો આ રીતે લૂવાને એકદમ ગોળ કરી લેશું અને તેને લોટમાં ડીપ કરી અને તેની રોટલી વણીશું। તો પ્રથમ આપણે તેની નાની જ રોટલી વણીશું। તો આટલી રોટલી વણી લીધા બાદ હવે આપણે જે પૂરણ તૈયાર કર્યું હતું તેમાંથી આ રીતના થોડા પૂરણને આવી રીતના ગોળ કરી લેવાનું અને તેને આ રોટલી પર રાખી દેવાનું। હવે આ રોટલીની કિનારીને વચ્ચે ભેગી કરી અને તેનો ટાઈટ લૂઓ બનાવી લેવાનો છે। આ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો, આ રીતે લૂઓ બનાવી અને તેને હાથેથી આ રીતે પ્રેસ કરવાનું છે। અહીં આ લૂ તૈયાર કરવામાં અંદર હવા બિલકુલ ન રહેવી જોઈએ। હવે તેના પર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી દેશું અને હાથેથી આ રીતે થોડું પ્રેસ કરીશું। હવે આ લૂવાને હળવા હાથે વણી લેશું। આ રીતે પરોઠાને વણવાથી પૂરણ જરા પણ બહાર નહીં નીકળે અને પરોઠાને શેકવા ટાઈમે પરોઠા એકદમ ફૂલીને દડા જેવા બનશે। આ પરોઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તેને તમે દહીં, ફુદીનાની ચટણી કે પછી લસણવાળી ચટણીની સાથે પણ ખાઈ શકો છો, તેને તમે સવારના નાસ્તામાં કે પછી સાંજે પણ ખાઈ શકો છો। તો હવે આ પરોઠું બિલકુલ તૈયાર છે, તેને શેકી લઈએ। તેના માટે તવાને ગરમ કરવા મૂકી દીધો છે, તેના પર આ પરોઠું રાખી દેશું। ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું। પરોઠામાં આ રીતે થોડા બબલ્સ દેખાય એટલે પરોઠાને આપણે પલટી દેશું। બીજી સાઈડ પણ થોડી હળવી ડિઝાઇન પડે ત્યાં સુધી રાખીશું।
परोठू थोड़ू फूलवा मांड्यू छे, तो हवे तेना पर थोड़ू तेल नाखीशुं। तमे जोई शको छो के परोठू सरस फूलीने दड़ा जेवू बन्यू छे। आ रीते तवेथाना मदेथी थोड़ू प्रेस करता रहेशुं અને પરોઠાની સાઈડને ચેન્જ કરતા રહેશું અને તેને પલટી પલટી અને શેકીશું। જો બાળકો મૂળા ખાતા ન હોય તો તેને આ રીતે મૂળાના પરોઠા બનાવી અને તેના લંચ બોક્સમાં પણ આપી શકો છો। મૂળાના અનેક ફાયદા છે, જેમ કે મૂળા ખાવાથી ભૂખ ઉઘડે છે, આંખની રોશની વધે છે અને ઊંઘ પણ સારી આવે છે। મૂળા આપણા મેટાબોલિઝમને પણ સુધારે છે, તેને ખાવાથી એસિડિટી, સ્થૂળતા અને ગેસ્ટ્રિકની સમસ્યા દૂર થાય છે। તો આપણે મૂળા ખાવા ખૂબ જ જરૂરી છે। હવે આ પરોઠા પર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર ડિઝાઇન થઈ ગઈ છે, તો આપણું આ પરોઠું બિલકુલ પરફેક્ટ છે। તેને એક પ્લેટમાં લઈ લઈએ અને બિલકુલ આ જ રીતે બીજું પરોઠું પણ બનાવી લઈએ। તો અહીં આપણા આ પરોઠા બિલકુલ તૈયાર છે, તેને સર્વ કરીશું। તેને તમે દહીં, ફુદીનાની ચટણી કે ટોમેટો કેચપ સાથે ખાઈ શકો છો। આ પરોઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે, આપણે તેને ખોલીને પણ જોઈ લઈએ। જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા યમી દેખાઈ રહ્યા છે। તમે જોઈ શકો છો કે એકદમ મસાલેદાર આ મૂળાના પરોઠા એકદમ સ્વાદિષ્ટ બન્યા છે। ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ 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 એક લાઇક જરૂરથી કરજો, તમારા ફેમિલી મેમ્બર સાથે શેર જરૂરથી કરજો। જો તમે ચેનલ પર પ્રથમવાર આવ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે બેલ બટનને જરૂરથી પ્રેસ કરજો, જેથી મેં મૂકેલ મારા નવા રેસિપી વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે। ફરી મળીશું એક નવી રેસિપીની સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।